આ તરફ બનાસકાંઠાના ડીસામાં જિલ્લા કક્ષાનો કૃષિ મેળો યોજવામાં આવ્યો હતો ત્યારે આ કૃષિ મેળામાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ ક્ષેત્રે વિકાસ સાધનાર ખેડૂતો અને પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કૃષિ મેળામાં મોટા પ્રમાણમાં ખેડૂતો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધન કર્યું હતું. સંબોધન કરતી વખતે હરિભાઈએ સરકાર ખેડૂતોને પડખે હોવાનું નિવેદન આપ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે કૃષિ મેળા કરીને સરકારે ખેડૂતોને વિવિધ લાભ આપ્યા છે. આ ઉપરાંત યોગ્ય માર્ગદર્શન અને સરકારી યોજનાઓની માહિતી પણ પૂરી પાડવામાં આવી રહી છે. સરકારે ખેડૂતોને બિયારણ તેમજ સબસિડી પણ આપી છે ત્યારે સિંચાઈ યોજનાના કામો કરીને સરકાર ખેડૂતોને સાચા અર્થમાં મદદરૂપ બની છે. આગામી 2022 વર્ષ સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તેવો પણ કેન્દ્ર સરકારે નિર્ધાર વ્યક્ત કર્યો છે. તો સાથે જ પશુ આહારનો એવોર્ડ મેળવેલા મહિલા પશુપાલક રીટાબેને દૂધના ભાવ મામલે નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે દૂધના ભાવમાં પોષણક્ષમ ભાવો પશુપાલકોને મળવા જરૂરી છે. અણદાભાઈએ પોતાની ખેતીમાંની 84 લાખની આવક કરી અને 14 લાખના ખર્ચ માઇનસ કરતાં લગભગ 70 લાખની ચોખ્ખો નફો કર્યો એ આ કૃષિ મેળાના કારણે, કારણ કે એમને આ બધું જ્ઞાન મળ્યું. સરકાર ખેડૂતોના પડખે જ છે, એને ગરીબ ખેડૂતોને બિયારણ આપવું, સબસિડી આપવી, MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ વધારી આપી, સિંચાઈના કામોમાં પ્રધાનમંત્રી સિંચાઈ યોજનામાં પણ મદદરૂપ થાય છે. એટલે ખેડૂતોને મજબૂત કરવા માટે અને આવતા 2022 સુધીમાં ખેડૂતને આવક બમણી થાય એવું ભારત સરકાર અને ગુજરાત સરકારના પ્રયત્નો છે. આજે પશુ આહાર ઓળખમાં અમને એવોર્ડ મળ્યો છે, પણ દૂધના ભાવ થોડા અમને ઓછા મળે છે. જો દૂધના ભાવ વધારે મળે તો મારા પરિવારનું ભરણ પોષણ પણ સારું થાય અને અમારા જે છોકરાઓના ખર્ચા છે અત્યારે વધારે સ્કૂલના ખર્ચા વધી ગયા છે, મોંઘવારી એટલી બધી વધી ગઈ છે, તો દૂધનો ભાવ થોડો ડેરી અમને વધારે આપે તો અમને સારું રહે. અમે પશુપાલન સારું કરીએ, પશુપાલન હવે વધારીએ. જો દૂધનો ભાવ એ વધારશે તો અમે પશુપાલન પણ વધારીશું, નહીં તો આ રીતે જ દૂધના ભાવ રહેશે તો અમે પશુપાલન ઓછું પણ કરી દઈશું.